20 રૂપિયા દુકાનદારને એણે આપ્યા. પ્રિય કેટલા રૂપિયા આપ્યા તો કે 20 રૂપિયા આપ્યા ને. પછી એ કીધું કે એમાંથી 12.50 રૂપિયાની એને પેન ખરીદી. એટલે દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપે એ જોવું હોય તો શું આવે તો કે બાદ બાકી આવે. એટલે આ રીતે રકમ લખી અને દાખલો કરવાનો છે. ચાલો હવે આપણે એની બાદ બાકી કરશું. તો કે 0 માંથી 0 માઈનસ કરીએ તો કે 0. હવે 0 માંથી 5 જાય નહીં, 0 માંથી 5 ન જાય એટલે બાજુ વડે પાસે આપણે 10 બોલેશું. પણ બાજુમાં પણ 0 જ છે. શું છે? 0. તો આપણે આગળ વાળા પાસેથી લેશું. હવે આ છે એને આગળ વાળા પાસેથી એને 10 બોલેશું એટલે 1 ઓછો થઈ જશે અને આ 10 બની જશે. એટલે 10 બન્યા. હવે 10 પાસેથી આપણે અહીં 1 લઈ લઈએ એટલે 10 કો લઈ લઈએ એટલે 10 કામાં 0 તેથી 10. હવે 10 હતા ને 1 લઈએ એટલે આ ઉપર શું આવે તો કે 9. જ્યારે આ રીતે ડબલ જીરા હોય ત્યારે આ રીતે કરવાનું હોય. ચાલો હવે 10 માંથી 5 માઈનસ કરીએ તો કે 5. પછી એક પોઈન્ટ છે એટલે પોઈન્ટ ના પોઈન્ટ. પછી 9 માંથી 2 માઈનસ કરીએ તો કે 7. 1 માંથી 1 માઈનસ કરીએ તો કે 0. એટલે 7.50 રૂપિયા એને પાછા આપશે. કેટલા આપશે? 7.50. એટલે 7.50 એટલે તો કે 7 રૂપિયા ને 50 પૈસા. પછી તો તમારે લીટી લખવાની. તો પ્રિયાને દુકાનદારે 1 રૂપિયાના કેટલા સિક્કા આપ્યા છે તો કે 7. 1 રૂપિયાના 7 સિક્કા અને 50 પૈસાના કેટલા? તો કે 50 પૈસા એક જ વાર આવ્યો છે એટલે 50 પૈસાનો એક સિક્કો પાછો આપ્યો હશે. હવે આપણે એના મિશ્ર પ્રશ્ન. મિશ્ર પ્રશ્નમાં 43 નંબરમાં શું કીધું? તો કે 1/3 ચાર સમતુલ્ય અપૂર્ણાંકો જણાવો. હવે જે સમતુલ્ય અપૂર્ણાંક શોધવા હોય ત્યારે શું કરવાનું? તો કે જે આપણે અંશમાં રકમ લખીએ, દાખલા તરીકે મેં અહીંયા 8 લખી. હવે અહીં અંશમાં રકમ છે એને ગુણ્યા 3 કરી નાખવાની એને એટલે છેદમાં એ સંખ્યા આવશે. તો 8 તેરીને કેટલા થાય? તો કે 24. હવે જો તમે આના છેદ ઉડાડો તો 1/3 જવાબ આવે. હું તમને સમજવા માટે એક જ કરીને બતાવું છું કે 8, 13, 24 ઉપર કઈ ન હોય તો એટલે 1 અને છેદમાં શું કહી દે 3 એટલે બની ગઈ 8/24. એ એની સમતુલ્ય સંખ્યા એટલે 8/24 છે એ એની સમતુલ્ય સંખ્યા છે. એટલે ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું કે જે અંશમાં સંખ્યા લખી એને ગુણ્યા આપણે 1/3 લીધા છે એટલે 3 વડે ગુણીને છેદમાં સંખ્યા લખવાની. ચાલો દાખલા તરીકે હું અહીંયા 2 લઉં. અમે 2 લીધા એટલે મારે છેદમાં કઈ સંખ્યા લખું તો 1/3 સમતુલ્ય થાય? તો કે 2 ને ગુણ્યા 3 કરશું જે જવાબ આવે એ. તો કે 2 તેરીને કેટલા થાય? તો કે 2 તેરીને 6. આ છે 1/3 ને સમતુલ્ય સંખ્યા છે. ચાલો